गुड मॉर्निंग स्टूडेंट, આપણે છેલ્લે જે મે વાત કરી છે બરાબર, આપણે જે પહેલું ચેપ્ટર ચાલુ છે વિદ્યુતભાર અને ક્ષેત્ર બરાબર, આમાં આગળ જઈએ તો આગળ જઈએ એટલે પહેલા આપણે જે મે વાત કરી છે આપણે બરાબર એકવાર રિવિઝન કરી અને પછી આપણે આગળ જઈએ. તો કાલે જે વાત થઈ છે શું વાત થઈ છે આપણે વિદ્યુત ક્ષેત્ર બરાબર, ઘણા બધા વિદ્યુતભારનું તંત્ર હોય તો ઘણા બધા વિદ્યુતભારના તંત્રને લીધે કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આપણે ગણતરી કરી શકીએ બરાબર, એ વાત થઈ ગઈ. એના માટે શું વાત થઈ કે આપણે કે ભાઈ આ કોન્સેપ્ટ માટે પણ આપણે જે વિદ્યુત ક્ષેત્રનું જે બેઝિક વાત છે બરાબર, એનો ઉપયોગ કરી શકીએ. કે પી બિંદુ પાસે તમે કોઈ પરીક્ષણ ચાર્જ મૂકો લિમિટ ટુ ઝીરો વાળો બરાબર, અને બાકી બધા વિદ્યુતભારોને લીધે એના ઉપર લાગતું તમે વિદ્યુત ક્ષેત્ર શોધો, અને પછી એમાં સંપાતપણાનો સિદ્ધાંત લગાડો તો તમે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકો બરાબર. આવું આપણે બેઝિક આની વાત આવી છે. એમાં શું કહ્યું હતું આપણે કે ભાઈ એમ વિદ્યુત ભારનું તંત્ર આપણે ધારી લીધું ભાઈ ક્યુ વન થી લઈ અને ક્યુ ઓફ એન અને એના સ્થાન સદિશો આર વન થી આર ઓફ એન છે આવું આપણે ધારી લીધું, અને પી બિંદુ પાસે કે જેનો સ્થાન સદિશ આર છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે બરાબર, આવું પણ આપણે ધારી લીધું. પછી આ ડાયાગ્રામમાં બતાવ્યું એમ બતાવ્યું તો આપણે કાલે બરાબર એમ મુજબ કે ભાઈ અહીંયા ક્યુ વન ને લીધે પી બિંદુ પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વન નામ આપીએ તો ઈ વન બરાબર શું લખી શકીએ, ઇવન બરાબર 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 q1 અપોન q1 થી p સુધીનું અંતર કે જેને આપણે r1p નામ આપેલું છે, તો r1p નો સ્ક્વેર અને r1p ની દિશાનો એકમ સદિશ આવું આપણે કહી શકીએ. તો આ એકમ સદિશ છે r1p છે એનું મૂલ્ય છે બરાબર, એવું આપણે કાલ વાત થઈ. સેમ એવી રીતે q2 ને લીધે p પાસે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રની વાત કરી તેના માટે આપણે e2 નું ઇક્વેશન લખેલું છે બરાબર. સેમ આવી રીતે ઘણા બધા વિદ્યુતભારનું તંત્ર હોય તો બધા માટે આવું આપણે લખી શકીએ. તો જે પછી આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો પરિણામ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ1 થી ઈ1 + ઈ2 + ઈ3 આવી રીતે આપણે સરવાળો કરી શકીએ અને એને આપણે સમેશન અથવા તો સિગ્માના રૂપમાં લખી શકીએ બરાબર, આવી વાત થઈ. એના પછી જે ટોપિક વાત થઈ બરાબર, જે એક્ઝામ રિલેટેડ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી બરાબર, આ ભૌતિક વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ બરાબર. તો આને આપણે જે ટેક્સ્ટબુક છે મુજબ સમજવાની ટ્રાય કરીએ બરાબર, તો એમાં શું વાત છે તો ભાઈ એવી વાત છે કે આપણે આ ચેપ્ટરમાં તો શું કરીએ છીએ, કોઈ વિદ્યુતભાર ઉપર લાગતું બળ શોધવાની વાત છે બરાબર. તો એના માટે તો આપણી પાસે કુલંબનો નિયમ છે અને ઘણા બધા વિદ્યુતભારનો તંત્ર હોય તો સંપાતપણાનો સિદ્ધાંત પણ છે. તો પછી એમાં વિદ્યુત ક્ષેત્રની આમ જોવા જઈએ તો આ ચેપ્ટરમાં અથવા સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા તો વિદ્યુત ક્ષેત્ર નામ ભૌતિક રાશિની બહુ જરૂરિયાત રહેતી નથી બરાબર છે. તો પછી શું કામ ડિફાઈન કરી બરાબર, તો ડિફાઈન કરવા માટે એક રીઝન આપણે એવું આપી શકીએ ભાઈ એક આપણને સગવડ ભરી રાશિ છે બરાબર, કે ભાઈ વિદ્યુતભાર પર લાગતું બળ જે તમે શોધો છો કુલમના નિયમનું સૂત્ર વાપરીને એની જગ્યાએ તમે એક બરાબર ક્યુ ઇન્ટુ ઈ આવું કરીને પણ ફાઇન કરી શકો બરાબર, જે લમણને સગવડ ભરી રાશિ તેવું આપણે કહી શકીએ. પછી આ વિદ્યુત ક્ષેત્ર શું છે તેના માટે બે વાત આપણે જાણીએ છીએ, રિપીટ કરીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર શું છે તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પરીક્ષણ ચાર્જ ઉપર કોઈ વિદ્યુત ભારને લીધે લાગતું બળ જ છે, એ બળ જ શું છે વિદ્યુત ક્ષેત્ર છે. પછી આ વિદ્યુત ભાર આપણે કેવો ધારીએ છીએ એકમ વિદ્યુત ભાર બરાબર, કે ભાઈ એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ જ છે બરાબર, આવી વાત છે. પછી એક વિદ્યુત ક્ષેત્રને સમજવા માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભારના તંત્રને લાક્ષણિકતા રજૂ કરે, વિદ્યુત ભારના તંત્રની શું બતાવે છે લાક્ષણિકતા બરાબર, ત્યારે આપણે વાત કરી. પછી આપણે એવું કીધું ભાઈ તો પછી આનો અર્થ શું છે, તો એનો અર્થ શું છે તો ભાઈ એનો અર્થ આપણે વિદ્યુત ચુંબકીય ઘટનાઓ ભણશું ત્યારે જરૂર પડશે, તો ત્યારે આપણને સમજાશે એનો ભૌતિક અર્થ બરાબર છે. તો આ વિદ્યુત ચુંબકીય ઘટનામાં જે આપણે ભણવાના છીએ વિદ્યુત ચુંબકીય તરફ, આ વિદ્યુત ચુંબકીય તરંગ શું છે અને એમાં વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આવે છે શું કામ કરે છે બરાબર, એ બધું આપણે ભણશું. પણ જે થોડીક વસ્તુ જે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો બનેલા સદિશોનો બનેલો એક તરંગ છે બરાબર છે, અને જે સી કે પ્રકાશની ઝડપથી ગતિ કરે છે બરાબર, એમાં વિદ્યુત ક્ષેત્ર તરંગ જે બને છે એમાં વિદ્યુત ક્ષેત્ર હોય છે, વિદ્યુત ક્ષેત્રના ઘટકો હોય છે બરાબર, એવું આપણે કહીએ છીએ. અને જે બીજી વખત આપણને સારું ઉદાહરણ આપેલું છે ભાઈ બે વિદ્યુતભારનું તંત્ર, બે વિદ્યુતભાર વિચારીએ આપણે q1 અને q2 અને તેમની વચ્ચે લાગતા જો બળની વાત કરીએ પ્રવેગી ગતિ દરમિયાન તેમની વચ્ચે લાગતા જો બળની વાત કરીએ તો કોઈ વિદ્યુતભાર પ્રવેગી ગતિ કરે અને બીજા વિદ્યુતભાર ઉપર બળ લગાડે તો આના માટે આ ઘટના તત્ક્ષણ ન બને અથવા તો તત્કાલીન ન બને, એમાં અમુક ટાઈમ ડીલે હોય બરાબર, જેમાં ટાઈમ ડીલે લાગે
તો આ ઘટના આપણે વિદ્યુત ક્ષેત્ર વડે વ્યવસ્થિત સમજી શકીએ બરાબર તેના માટે આપણે એવું સમજી શકીએ કે ભાઈ કોઈ પ્રવેગ ગતિ કરતો વિદ્યુતભાર છે એ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે અને આ તરંગ ઊર્જા ધરાવતું હોય અને ઊર્જા ધરાવતું તરંગ આના પર બળ લગાડે અને આ જે તરંગ ગતિ કરે છે એની ગતિ કેવી હોય છે ક્વાન્ટમ c જેટલી બરાબર પ્રકાશના ઝડપ જેટલી એટલે ટાઈમ ડીલેને શું કરે છે થવા દેતો નથી તો ટાઈમ ડીલે જે ઉમા આવે છે બરાબર વાસ્તુમાં એના કરતાં આપણે આમાં સારી રીતે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ લઈ અને સારી રીતે આ વસ્તુ સમજી શકીએ આવી વાત હતી બરાબર છે ત્યાંથી આપણે આગળ જઈએ તો હવે આમાં થિયરીનો જે પોર્શન છે આપણો બરાબર છે તુરંત જે ઉદાહરણ છે લઈએ પછી પાછા થિયરી પર આવશું બરાબર તો જે આના પછી ઉદાહરણમાં આપણે વાત કરવી છે એમાં આપણે ઉદાહરણ નંબર 1 2 અને 3 સુધી વાત થઈ છે ત્યાંથી આગળ જઈએ ઉદાહરણ નંબર 1.4 તો ઉદાહરણ નંબર 1.4 માં જોઈએ ડેટા શું આપેલો છે શું કરવાનું છે પછી આપણે આગળ જઈએ તો ઉદાહરણ નંબર 1.4 માં શું છે રકમ જોઈએ આપણે પછી આપણે આગળ જઈએ જેમાં શું કહે છે કે ભાઈ બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેના C પર વિદ્યુત બળ માટેનું કુલંબનો નિયમ અને બે વિદ્યુતભાર બે સ્થિર બિંદુઓ દળ વચ્ચેના ગુરુત્વ બળ માટેનું ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર અથવા તો દળ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે નિયમ આપણે બે જાણીએ છીએ બરાબર આપણે કુલંબનો નિયમ જાણીએ છીએ અને ગુરુત્વાકર્ષણનો નિયમ પણ જાણીએ છીએ કુલંબના નિયમ મુજબ પણ આપણે એવું કહીએ છીએ ભાઈ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય અને ન્યૂટનનું જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ પણ દળ ધરાવતા બે પદાર્થ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય બરાબર છે આપણે બે માટે જાણીએ છીએ તો એમાં શું આપણે ફાઇન્ડ કરવાનું છે તો પહેલું પેલા એ જે છે એમાં જે પહેલું છે એમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને એમાં પાછું બીજો પોઈન્ટ બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનનો ગુણોત્તર ઉપરથી તેમની પ્રબળતાની કમ્પેરિઝન કરવાની છે બરાબર એટલે આપણે પેલા એ ની ગણતરી કરીએ પછી બી ઉપર આવીએ બરાબર છે એટલે બી માં શું છે કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન જો એક એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રયોગ શોધો બરાબર અને બેના માસ આપણને આપેલા છે પ્રયોગ શોધવા માટે બરાબર એટલે બી માટે આપણે પછી કામ કરીએ પેલા એ ઉપર આવીએ તો એમાં શું કહે છે આપણને 1.4 માં એ તો એમાં આપણને એમાં પાછું પેલો જે પોઈન્ટ છે તો પેલા પોઈન્ટમાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે આપણે બળની બંને બળ ના ગુણોત્તર ઉપરથી એની પ્રબળતાની કમ્પેરિઝન કરવાની છે તો એમાં પહેલું ઇલેક્ટ્રોન પ્રોટોન માટે વાત કરીએ પ્રથમ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન ને આપણે e માઇનસ વડે દર્શાવશું અને પ્રોટોન પ્રોટોન ને આપણે e પ્લસ વડે દર્શાવીએ તો ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને વિદ્યુતીય બળ ને આપણે f of e વડે દર્શાવીએ તથા ગુરુત્વાકર્ષણ બળ એને આપણે f of g વડે દર્શાવીએ લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વ બળ ની એના ગુણોત્તર ઉપરથી ના ગુણોત્તર પરથી પ્રબળતા ચકાસીએ આવો આપણો એ પોઈન્ટ છે બરાબર છે અને બી જે સેકન્ડ પોઈન્ટ છે એ પણ સાથે લઈ લઈએ બરાબર તો સેકન્ડમાં શું છે કે ભાઈ બે પ્રોટોન વચ્ચે આ જ વસ્તુ કરવાની છે બે પ્રોટોન માટે પણ એફ ઓફ ઈ તથા એફ ઓફ જી ના ગુણોત્તર પર પ્રબળતા ચકાસ બરાબર આપણે આ બે વસ્તુ પહેલા કામ કરીએ પછી આપણે બી ઉપર આવીએ બરાબર તો એના માટે શું કરશું આપણે પ્રથમ તો ગુણોત્તર ઉપરથી પ્રબળતા ચકાસવી છે તો ગુણોત્તર બનાવીએ તો ગુણોત્તર બનાવવા માટે તમારે ગુરુત્વાકર્ષણ બળ એફ ઓફ જી જોશે અને વિદ્યુતીય બળ એફ ઓફ ઈ જોશે બરાબર ને બે મળી જાય બે સંખ્યા આપીએ અને પછી એનો ગુણોત્તર લઈએ પછી જોઈએ પ્રબળતા બરાબર ચેક કરીએ આપણે તો એના માટે પહેલા આપણે વિદ્યુત બળ જોશે તો આપણે અહીંયા આન્સરમાં એ અને એમાં પેલું એ વાત આપણે ચાલુ કરીએ તો એવું વિચારીએ કે ભાઈ અહીં ઇલેક્ટ્રોન તથા પ્રોટોન
જ્યારે આર અંતરે રહેલા હોય ત્યારે વિદ્યુત બળ એકો થી તો એકો થી ની આપણે વાત કરીએ તો તેથી આ એકો ઈ બરાબર તો કુલંબનો નિયમ આપણે યુઝ કરી તો એકો ઈ બરાબર શું લખી શકીએ આપણે કે ક્યુ1 ક્યુ2 અપન આર સ્ક્વેર આના પરથી કે ક્યુ1 મતલબ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર બરાબર તો ઇલેક્ટ્રોન પર અને અહીંયા આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર માઇનસ ઈ બતાવી પ્રોટોન પરનો વિદ્યુત ભાર આપણે પ્લસ ઈ બતાવી તો કે ક્યુ1 ક્યુ2 અપન આર સ્ક્વેર આવું થશે અહીંયા આપણે એફ ઈ બરાબર કે ક્યુ1 ક્યુ2 અપન આર સ્ક્વેર આના પછી આ સમીકરણ લખેલું છે બરાબર તો અહીંયા આપણે આગળ જઈએ તો એફ ઈ બરાબર માઇનસ કે ઈ ઇન્ટુ ઈ મતલબ ઈ સ્ક્વેર કરી અને અપન આર સ્ક્વેર મતલબ કે એફ ઈ બરાબર માઇનસ કે ઈ સ્ક્વેર અપન આર સ્ક્વેર આવું થશે હવે એમાં આપણે તો ખાલી પ્રબળતા ચકાસવી છે તો પ્રબળતા ચકાસવાનું મૂલ્ય હશે તો પણ ચાલશે બરાબર છે તો પછી અહીંયા જે માઇનસ સાઇન છે એ શું બતાવે છે આપણને તો માઇનસ સાઇન એ બતાવે છે આપણે એવું સમજી શકીએ આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે કેવા છે વિજાતીય વિદ્યુત ભાર છે તો વિજાતીય વિદ્યુત ભાર છે શું કરશે આકર્ષણ કરશે તો આપણે એવું સમજી શકીએ કે માઇનસ સાઇન છે શેની છે આકર્ષણ દર્શાવે છે તો આપણે લખી શકીએ ભાઈ અહીં ઋણ નિશાન આકર્ષણ દર્શાવે છે એવું આપણે કહી શકીએ અને જો આપણે એના માનાંક ની વાત કરીએ તો એનો માનાંક આપણે આવું લખી શકીએ કે ઈ સ્ક્વેર અપન આર સમીકરણ નંબર 1 આવું આપણે આમાં જ આપણે એના ગુરુત્વ બળની વાત કરી તો એના માટે અહીં આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન તથા પ્રોટોન માટે ગુરુત્વ બળ લખીએ તો ગુરુત્વ બળ એફ ઓફ જી બરાબર તો એફ ઓફ જી નું ઇક્વેશન પણ આપણને ખબર છે ભાઈ જી એમ 1 એમ 2 જી એમ 1 એમ 2 અપન આર સ્ક્વેર બરાબર તો આ ઇક્વેશન છે આપણી પાસે મતલબ કે જી માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન બરાબર આવું બતાવીએ અને અપન આર સ્ક્વેર આવું આપણે લખી શકીએ બરાબર છે અને માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન હવે આપણે લખી શકીએ ફરીથી વાંચો માઇનસ સાઇન શું છે તો આપણે એવું સમજી શકીએ કે માઇનસ સાઇન શેની છે તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જે છે હંમેશા કેવું હોય છે આકર્ષણ પ્રકારનું હોય છે બરાબર છે અહીંયા પણ આપણે કહી શકીએ કે અહીં પણ અહીં ઋણ નિશાન આકર્ષણ બળ દર્શાવે છે એવું આપણે લખી શકીએ એના માનાંકની વાત કરીએ તો આપણે એવું લખી શકીએ કે ભાઈ ઓમ જી બરાબર જી માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ માસ ઓફ પ્રોટોન એટલે આવું લખી છેદમાં આર સ્ક્વેર આવું લખી શકીએ અને આપણે ઇક્વેશન નંબર 2 આવે હવે આને પ્રબળતા આપણે ચેક કરવી છે તો સમીકરણ નંબર 1 ડિવાઈડ બાય સમીકરણ નંબર 2 આવું કરી અને આપણે પ્રબળતા ચેક કરી શકીએ અહીં સમીકરણ નંબર 1 ડિવાઈડ બાય સમીકરણ નંબર 2 આવું આપણે લઈએ તો આપણે આવું કહી શકીએ કે ભાઈ એફ ઓફ ઈ અહીંયા આપણે માનાંક લીધો છે એફ ઓફ ઈ ના છેદમાં એફ ઓફ જી આવું આપણે લખી શકીએ તો એફ ઓફ ઈ ના છેદમાં એફ ઓફ જી બરાબર ઉપર શું છે કે ઈ સ્ક્વેર અપન આર સ્ક્વેર અને નીચે શું આવશે જી એમ ઓફ ઈ અને એમ ઓફ ઈ પ્લસ અપન આર સ્ક્વેર આવું થશે આ છેદ આપણે કટ કરીએ તો આખું ઇક્વેશન આપણું કે ઈ સ્ક્વેર અપન જી એમ ઓફ ઈ માઇનસ એમ ઓફ ઈ પ્લસ આવું આપણે કરી શકીએ ફરીથી આમાં આપણે કિંમત મૂકીએ તો આપણે કેલ્ક્યુલેશન આગળ લઈ જઈ શકીએ બરાબર તો અહીંયા આપણે કે બરાબર ખબર છે જી બરાબર ખબર છે ઈ બરાબર પણ ખબર છે માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન આપણને ડેટા બુકમાં આપેલો છે બરાબર તો આ બધો ડેટા આપણે મૂકીએ તો આપણે આગળ વધી શકીએ બરાબર છે આ જે ઇક્વેશન આપણું આવ્યું છે બરાબર એમાં બધી કિંમત મૂકીએ અને આગળ જઈએ તો શું છે કે બરાબર 9 ગુણ્યા 10 ની 9 SI બરાબર એકમમાં ફરીથી પાછું આપણે બળનો ગુણોત્તર કરીએ છીએ તો બળનો એકમ શું છે ન્યૂટન બરાબર
તો અહીંયા k બરાબર 9 ગુણ્યા 10 ની 9 si એવું કહી શકીએ. e બરાબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કુલંબ એવું કહી શકીએ. g માટે મૂલ્ય યાદ ન હોય બરાબર તો ફરીથી યાદ કરી લેશો આપણે 11 માં ગુણ્યા મુજબ કે ભાઈ g બરાબર 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 si બરાબર. અને આ માસો પ્રોટોન છે બરાબર તો માસો પ્રોટોન એટલે m ઓફ p લખશો તો એ ચાલશે અને m ઓફ p પ્લસ બતાવશો તો એ ચાલશે. તો માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 કેજી અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 કેજી બરાબર. આ બધી જ કિંમત આપણે અહીંયા લઈએ તો આપણે અત્યારથી આ જે f ઓફ g ડિવાઇડ બાય f ઓફ g આ જે કઈ ગુણોત્તર બને છે એ શું બનશે 9 ગુણ્યા 10 ની 9 અને ઇલેક્ટ્રોન માટે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 એનો સ્ક્વેર ના છે ના g બરાબર 6.67 ગુણ્યા 10 ની માઈનસ 11 ગ્રામ અને માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન જે કઈ એ બુકમાં આપેલું છે આપણે 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 અને નો આપેલું હોય તો આપણે યાદ જ હશે બરાબર તો આપણે યાદ જ રાખશું માઈનસ આવું કરશું આ બધાનું આપણે સાદું વાંચશું તો આપણો જવાબ આગળ વધશે બરાબર. અહીંયા 9 1.6 9 વર્ગ અને 10 ની 9 ઘાત 9 અને અહીંયા 38 માઇનસ છેદમાં 6.67 ગુણ્યા 9.11 ગુણ્યા 1.67 આ બધું ભેગું કરીએ 10 ની ઘાત અલગ કરીએ તો 10 ની ઘાત અલગમાં શું થશે આ 31 અને 11 બરાબર છે 31 ને 10 41 ને 42 42 માં પાછું 27 ઉમેરી બરાબર છે એટલે 42 અને 7 7 ને 2 દ્વારા 49 49 ને 20 59 અને 69 બરાબર છે 10 ની માઈનસ 69 આવું થશે. આનું ફરીથી પાછું આપણે સાદું રૂપ આપીએ તો આ જે કંઈ ગણતરી કરશે અહીં લઈ લઈએ આપણે અને ઇન્ટુ આ જે કંઈ હશે અહીં લઈ લઈએ બરાબર છે માઇનસ 38 અને ઉપર લઈએ એટલે પ્લસ 69 થશે બરાબર ત્યાં જોઈ લઈએ આપણે સાદું રૂપ બરાબર છે. પછી આપણે આગળ લઈએ ગણતરી આપણે આગળ વધારીએ બરાબર તો ગણતરી તો આવડે છે આપણને બરાબર એક વાર ચેક કરી લેજો ગણતરી બધી બરાબર કે ભાઈ અહીંયા 10 ની ઘાત 38 માં થી 9 બાદ કરશો એટલે માઇનસ 29 વધશે અનુસાર પાપશો એટલે 23.04 ની પાપશે. નીચે જે કંઈ બધા ડિજિટ છે એ બધે ભેગું કરશું એટલે 101.475 એવો જવાબ આવશે અને 10 ની માઇનસ 69 આ બધું ભેગું કરીએ તો 0.227 ગુણ્યા 10 ની 40 ઘાત પોઈન્ટ ને આગળ લઈએ તો 10 ની 39 આવો આપણને જવાબ મળશે. ફરીથી પાછું f ઓફ e ને અહીંયા રાખીએ f ઓફ g ને અહીંયા લઈએ તો આ ઇક્વેશન ઉપરથી આપણે સમજી શકીએ કે બે ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે જે ગુરુત્વ બળ છે એ સોરી વિદ્યુતનું બળ છે ગુરુત્વના બળ કરતાં એપ્રોક્સિમેટ 10 ની 39 ઘાત જેટલું વધારે હોય બરાબર એટલે વિદ્યુતીય બળ છે ગુરુત્વ બળ કરતાં બહુ જ પ્રબળ હોય એવું આપણે કહી શકીએ બરાબર. અહીં f ઓફ e ગ્રેટર ઓર ગ્રેટર f ઓફ g આવું થશે તેથી આપણે એવું કહી શકીએ કે જેથી ગુરુત્વ બળ એ વિદ્યુત સોરી ગુરુત્વ બળ કરતાં વિદ્યુતીય બળ એ ખૂબ જ પ્રબળ હોય આવું આપણે કહી શકીએ બરાબર. સેમ આ જ વસ્તુ આપણે પહેલા પાર્ટમાં બી માં કરવાનું છે બરાબર. તો બી માટે શું છે બે પ્રોટોન માટે પણ આ જ કામ કરવાનું છે બરાબર. તો બે પ્રોટોન માટે કામ કરી ફરીથી પાછું સમીકરણ એ બનાવીએ સમીકરણ બે બનાવીએ પાછો રેશિયો લઈએ બરાબર છે. આ જ કામ કરવું છે આપણે તો અહીંયા આપણે બે પ્રોટોન માટે તો અહીં આ અંતરે રહેલા બે પ્રોટોન માટે આપણે ગુરુત્વ બળ લખીએ તો ગુરુત્વ બળ f ઓફ e બરાબર શું થશે k q1 q2 1 r સ્ક્વેર પરથી આ ઇક્વેશન ઉપરથી હવે એટલો બધો ડીપ માં કે લખવાની જરૂર નથી આ જ પ્રોસેસ આપણે કરીએ છીએ એટલે આપણે ડાયરેક્ટ ઇક્વેશન લખી શકીએ બરાબર. તો અહીંયા f ઓફ e બરાબર શું લખી શકશો આપણે k પ્રોટોન નો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન નો વિદ્યુત ભાર બે પ્રોટોન જ છે એટલે પ્રોટોન પરનો વિદ્યુત ભાર પણ e અને આનો પણ વિદ્યુત ભાર પણ e આવું થશે અપન r સ્ક્વેર મતલબ કે અહીંયા આપણે k e સ્ક્વેર અપન r સ્ક્વેર સમીકરણ નંબર 1. ફરીથી પાછું બે પ્રોટોન છે તો બે પ્રોટોન વચ્ચે
સંબંધિત બળ છે તો બળ કેવું લાગશે અપાકર્ષણ બરાબર જેવું લાગશે અહીં આપણે કહી શકીએ બળ અહીં બળ એ અપાકર્ષણ હશે પણ આપણે તો પ્રબળતા ચેક કરવી છે ને પ્રબળતા ચેક કરવા માટે આપણે માના ઉપર જ આપણે ધ્યાન આપશું બરાબર તો અહીં અહીં તેથી આ માનમાં જ લઈ લઈએ આપણે તો માનમાં આપણે આને આવી રીતે લખી શકીએ અને આને ઇક્વેશન નંબર આપીએ બરાબર જેને ઇક્વેશન નંબર જેને આપતા આવ્યા છીએ એ ઇક્વેશન આગળ વધારે આપણે ઇક્વેશન નંબર ત્રણ આપીએ આપણે ઇક્વેશન નંબર હવે આર અંતરે રહેલા બે પ્રોટોન માટે ગુરુત્વ બળ લખીએ આપણે તો એ ગુરુત્વ બળ શું થશે એફ ઓફ જી અને એફ ઓફ જી બરાબર જી એમ વન એમ ટુ તો એમ વન મતલબ માસ ઓફ પ્રોટોન અને તો માસ ઓફ પ્રોટોન તમે એમ ઓફ પી લખો કે એમ ઈ પ્લસ લખો એનો કોઈ મિનિંગ નથી બરાબર બે વસ્તુ ચાલશે એટલે આવું લખી શકીએ આપણે જી એમ વન એમ ટુ વન આર સ્ક્વેર આવું થશે ફરીથી પાછું અહીંયા બળ કેવું હશે આકર્ષણ પણ બળ કેવું હશે એનો કોઈ અત્યારે અહીંયા આપણે પ્રબળતા ચેક કરવા માટે કોઈ બધું ઇમ્પોર્ટન્ટ નથી જેમાં અહીંયા આ જી માસ ઓફ ઈ પ્લસ નો સ્ક્વેર ના છેદમાં આર સ્ક્વેર અને સમીકરણ નંબર ચાર આપીએ ફરીથી પાછું હવે થ્રી ડિવાઈડ બાય ફોર આવું આપણે લઈએ તો આ ઇક્વેશન શું બનશે આપણું તેથી એફ ઓફ ઈ ના છેદમાં એફ ઓફ જી તો એના માટે કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર અને અહીંયા આ એફ ઓફ જી આપણે છેદમાં લખીએ છીએ તો છેદમાં લખવા માટે જી એમ ઈ પ્લસ નો સ્ક્વેર અને છેદનો છેદ જે આપણે વાંક કહી દીધું એમાં અહીં ઉપર જશે બરાબર એટલે ઉપર લઈ લઈએ આ બે કટ કરીએ તો અહીંયા જે કંઈ આવે છે આ કે ઈ સ્ક્વેર અપન જી અને માસો ઈ પ્લસ નો સ્ક્વેર ફરીથી પાછું આ બધી તમે કિંમત આપીએ જેમાં અહીંયા કઈ રીતે કામ કરવાનું છે કે ભાઈ નવ ગુણ્યા દસ થી નવ એક પોઈન્ટ છ ગુણ્યા દસ થી માઇનસ ઓગણીસ નો સ્ક્વેર અને છેદમાં છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ થી માઇનસ અગિયાર અને ઈ પ્લસ મતલબ પ્રોટોનનું માસ તો પ્રોટોનનું માસ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ થી માઇનસ સત્યાવીસ એનો સ્ક્વેર બરાબર છે આ બધું તમે સાચરૂપ આપશો બરાબર તો આપણે જવાબ લઈ શકીએ બરાબર પછી આપણે આગળ જઈએ જવાબ અહીંયા જે અહીંયા બધી કિંમત આપી છે બધી કિંમત આપી કે ઈ જી બરાબર છે આ બધી ગણતરી કરીએ જેમાં એક કરી છે તો આપણો આન્સર એક પોઈન્ટ પચીસ સત્તર ગુણ્યા દસ ની છત્રીસ થાય મતલબ એપ્રોક્સિમેટ એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ ની છત્રીસ થાય બરાબર જવાબ આપણે કહી શકીએ અને જેમ અહીંયા આપણે કન્ક્લુઝન કાઢ્યું એમાં અહીંયા કાઢી શકીએ કે ભાઈ એફ ઓફ ઈ છે એ એફ ઓફ જી કરતાં દસ ની છત્રીસ ઘાત જેટલો વધારે હોય મતલબ એફ ઓફ ઈ છે એફ ઓફ જી કરતાં બહુ વધારે પ્રબળ હશે તો આપણે કહી શકીએ બરાબર એટલે અહીંયા આ જે મેં વાત કહી આપણે ઉદાહરણ નંબર એક પોઈન્ટ ચાર માં એ અને બી જે બે પાર્ટ છે એમાં આપણે એ ની ચર્ચા કરીએ છીએ એમાં પણ પાછું બે પાર્ટ છે બરાબર વન અને ટુ તો વન માં ઇલેક્ટ્રોન પ્રોટોન માટે પ્રબળતા ચેક કરીએ છીએ અને ટુ માં આપણે બે પ્રોટોન માટે પ્રબળતા ચેક કરીએ છીએ આવું કામ આપણે કરી શકીએ રેડી આ રીતે આપણે ગણતરી કરશું બરાબર અને હવે આ જોઈ લઈએ એકવાર બરાબર પછી આપણે બી ઉપર જઈએ જો આપણે બી માં શું વાત કરવાની છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર આપણને આપેલું છે બરાબર 10 ની માઇનસ 10 મીટર ત્યારે બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ ને લીધે બંનેમાં પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય આપણે ફાઇન્ડ કરવું છે બરાબર તેના માટે બી નો પ્રવેગ આપણે જોઈએ છે તો એના માટે જે વસ્તુ સમજવાની છે શું સમજવાની છે કે ભાઈ બી નો પ્રવેગ શોધવો છે તો બે ઉપર લાગતા બળ મેળવવા પડે અને બળને આધારે આપણે પ્રવેગ મેળવી શકીએ તો બળ માટે આપણે શું વિચારી શકીએ આવું વિચારી શકીએ ભાઈ ઇલેક્ટ્રોન વડે પ્રોટોન ઉપર લાગતું બળ અને પ્રોટોન વડે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ બે હશે તો આકર્ષણ પ્રકારના કેમ કે વિરુદ્ધ પ્રકારના ચાર્જ છે તો આકર્ષણ બળ છે એનું મૂલ્ય કેવું હશે સમાન શું કામ મૂલ્ય સમાન હશે કેમ કે બળનું ઇક્વેશન શું છે કે q1 q2 1 r સ્ક્વેર તો બધા ડેટા સમાન છે તો આકર્ષણ બળનું મૂલ્ય કેવું હશે સમાન જો બળનું મૂલ્ય સમાન છે તો પછી આપણે અલગ અલગ ઇલેક્ટ્રોન વડે પ્રોટોન ઉપર અને પ્રોટોન વડે ઇલેક્ટ્રોન ઉપર એવું અલગ અલગ ફાઇન્ડ કરવાની જરૂર નથી આપણે એક જ સાથે ફાઇન્ડ કરી શકીએ અને એના આધારે આપણે પ્રવેગ ઉપર જઈ શકીએ એટલે અહીંયા બે નો બે માટેના બળ આપણે સાથે મેળવીએ તો એ બળનું મૂલ્ય કેટલું હશે તો બળનું મૂલ્ય કુલમના નિયમ મુજબ k q1 q2 r² આના પરથી તો આ મૂલ્યની વાત કરીએ છીએ તો k
અને q1 મતલબ કે ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ બરાબર તો ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ આપણે ખબર છે અને પ્રોટોન પરનો ચાર્જ અને મૂલ્યની વાત કરીએ છીએ એટલે બે આપણે પ્લસ જ લઈએ છીએ અપોન r² મતલબ k² અપોન r² બરાબર મતલબ કે આનો સદ્રુપ આપીએ તો આપણને બળ મળશે k ની કિંમત આપીએ આની કિંમત આપી અને r ની કિંમત આપણને આપેલો છે 10 ની માઈનસ 10 નો સ્ક્વેર આ સદ્રુપ આપીએ તો 9 ગુણ્યા 1.6 નો વર્ગ અને 10 ની 9 અને 10 ની માઈનસ 38 અને છેદમાં 10 ની માઈનસ 20 એટલે આ સદ્રુપ આપીએ અને અહીંયા જોશો તો આ શું થશે 10 ની 29 અને 20 ઉપર લેશો એટલે 10 ની માઈનસ 9 બરાબર 14 થશે તો અહીંયા જોઈ લે પછી આપણે આ જે બળ જે આવે છે બળ આપણે પ્રવેગ મેળવવામાં આગળ લઈ જઈએ બરાબર તો જે બળ મળશે એ તમને બળ જે કંઈ મળવાનું છે એ 2.3 આ જે કંઈ બધું સાદું આપશો તો 2.3 ગુણ્યા 10 ની 8 ઘાત બરાબર છે એટલે અહીંયા આ સાદું પેપર તમે જોઈ લેજો એટલે 2.3 ગુણ્યા 10 ની માઈનસ 8 બરાબર છે આ તમને બળનું મૂલ્ય મળશે આ બળના મૂલ્યના આધારે આપણે પ્રવેગ ઉપર જઈએ તો જે આપણું મેઇન કામ છે તો પહેલા ઇલેક્ટ્રોન ઉપરનો પ્રવેગ મેળવીએ તો હવે ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ મતલબ કે એઓ એ માઈનસ તો એ પ્રવેગ માટે આપણે જે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એ બરાબર એમજી બરાબર આનાથી આપણે પ્રવેગ મેળવી શકીએ અહીં ન્યૂટનની ગતિના બીજા નિયમ એફ બરાબર એમ ઓફ એ આના પરથી તો આના પરથી આપણે અહીંયા એફ બરાબર ઇલેક્ટ્રોન માટે જોયે છે તો માસ ઓફ ઇલેક્ટ્રોન લખશું અને માસ ઓફ પ્રવેગ ઇલેક્ટ્રોનનો જોયે છે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ લખશું આવું થશે તેથી આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ બરાબર બળના છેદમાં માસ ઓફ ઇલેક્ટ્રોન આવું લખશું આ બળ તો આપણે મેળવેલું છે કે ભાઈ ઇલેક્ટ્રોન પર બળ કેટલું લાગે છે બળ આપણને ખબર છે 2.3 ગુણ્યા 10 ની માઈનસ 8 અને માસ ઓફ ઇલેક્ટ્રોન પણ ખબર છે આપણને બરાબર આનું સદ્રુપ આપીએ એટલે અહીંયા આપણને જે કંઈ જવાબ મળશે એ એકવાર આપણે ગણતરી કરશું એટલે આપણને એ જવાબ 0.2524 ગુણ્યા 10 ની 23 આવો જવાબ મળશે આવું થશે એટલે આ 2.4 અને 10 ની 22 આવું થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર મતલબ કે આ ઇલેક્ટ્રોનનો જે કંઈ પ્રવેગ છે એપ્રોક્સિમેટ 10 ની 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે આપણો પહેલો જવાબ બનશે બરાબર કે ભાઈ ઇલેક્ટ્રોન ઉપર પ્રવેગ કેટલો લાગશે એટલે હવે અહીંયા ઇલેક્ટ્રોન ઉપર પ્રવેગ 10 ની 22 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે જ્યારે ગુરુત્વ પ્રવેગ તો કેટલો હોય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર મતલબ કે ગુરુત્વ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ઉપર ને લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે અવગણી શકીએ કેમ કે પ્રવેગ બહુ ઓછો હોય જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગ બહુ વધારે હોય બરાબર એટલે એવું આપણે સમજી શકીએ અહીં એવો ઈ નું મૂલ્ય ઇલેક્ટ્રોન ઉપરનો ગુરુત્વ પ્રવેગ કરતા ઘણું વધારે હોય છે આ આપણે જાણકારી માટે છે બરાબર છે તમારે બતાવવાની જરૂર નથી એના પછી આપણે જે પ્રવેગ જોઈએ છે એ પ્રોટોનનો પ્રવેગ જોઈએ છે તો આ પ્રોટોનના પ્રવેગ માટે તો પ્રોટોનના પ્રવેગ માટે વાત કરીએ તો AOP બરાબર છે તો AOP બરાબર ફરીથી પાછું F બરાબર M of A આના પરથી આપણે આગળ જઈએ તો તેથી F બરાબર માસ ઓફ પ્રોટોન અને AOP આવું થશે ફરીથી પાછું AOP ને આપણે સબ્જેક્ટ બનાવીએ તો F બાય M of P આવું થશે અને આપણે આગળ લઈ જઈએ ફરીથી પાછું લાગતું બળ તો સેમ જ હશે બે માટે તો બળનું મૂલ્ય આપણે લઈ લઈએ અને માસ ઓફ પ્રોટોન આપણને યાદ જ હશે 10 ની માઈનસ 27 એટલે આને તમે ગણતરી કરશો એટલે આ જે પ્રોટોનનો પ્રવેગ છે એ તમને 1.2
377 બરાબર એવો જવાબ મળશે આ પ્રકરણનો જવાબ 1.377 અને 10 થી માઈનસ જે ઘાત મળે છે 19 ઘાત મળશે બરાબર જોઈ લેજો એકવાર ગણતરી આપણને આવડે છે બરાબર જે ભાઈ બહુ મોટું કામ નથી અને 1.4 10 ની 19 મીટર પર બરાબર છે એટલે પ્રોટોન પરનો પ્રવેગ કેટલો મળશે ઇલેક્ટ્રોન પરનો પ્રવેગ કેટલો મળશે બોલ આ આપણે ગણતરી કરી આગળ આ તમારું ઉદાહરણ 1.4 હતું બરાબર છે પહેલા આપણે એ નું કામ કર્યું પછી બી નું કામ કર્યું રેડી આ રીતે આપણે ઉદાહરણ પૂરું કરશું બરાબર છે